હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ. મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, બરાબર, એમાં 8 માસનો દાખલો જોઈએ છે. સ્વાધ્યાયનો દાખલો છે 14મો. ઓકે, જોઈએ અને મહત્વનો છે ખાસ, એટલે ખાસ સમજી લેજો. પૃથ્વી અને પ્રિન્સી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે, બરાબર. જૂનું પ્રમાણ 5:3 અને પાકું સર્વે આપ્યું છે. કારીગર નફાભાગ ભંડોળ આ દેવું છે, ધ્યાન રાખજો. કારીગર નફાભાગ ભંડોળ એ દેવું છે, દેવું. ઓકે, એટલે એની વહેંચણી ન થાય. લેણદારો, કારીગર વળતર અનામત, આ અનામત છે. ચાલુ ખાતા આપને આપ્યા તો આપણે ખ્યાલ છે, ચાલુ ખાતા બનાવવા પડશે અને સ્થિર મૂડી ખાતા સીધા આપણે પાકા સરવૈયામાં લઈ જશું. બેંક, દેવાદારો, સ્ટોક, મકાન, રોકાણ, જૂની પાગડી નથી આપી, એટલે જૂની પાગડી કંઈ માંડી વાળવાની જરૂર નથી. ઓકે, ચાલો, પણ આ ચાલુ ખાતા, મૂડી ખાતા અને આ બેંક, આ ત્રણની આપણે બાકી લખવી પડશે. એટલે પહેલા બાકી જ લખી નાખીએ. ચાલુ ખાતામાં 1.50 અને 1.95, ઋત્વી અને પ્રિન્સી 1.50 1.95 ચાલુ ખાતામાં જમા બાજુ, અને પાક્કા સરોયામાં 1:20 અને 90 ઋત્વી અને પ્રિન્સી, એ બતાવી દઈએ પહેલાં. ચાલો, એટલે ચાલુ ખાતાની બાકી 1.50 અને 1.95 અને નવા પાક્કા સરવૈયામાં ઋત્વી 1:20 અને 90 આ સ્થિર મૂડી છે અને આ ચાલુ ખાતાની મૂડી છે. બેંકની બાકી છે 60,000, બાકી આગળ લાવ્યા. જમા બાકી હોય એટલે આ બાજુ ઉધારમાં આવી જશે, જમા મિલકતમાં હોય એટલે ઇન શોર્ટ. અહીંયા બેંક છે 60,000, તો આપણે બેંક ખાતામાં લખીશું 60,000. ઓકે, ચાલો, આ સૌ પ્રથમ બાકી લખાઈ ગઈ. આગળ વધીએ હવાલા તરફ. ચાલો, પહેલો હવાલો, મનન તેનું 75,000 નું અંગત ફર્નિચર મૂડી તરીકે પેઢીમાં લાવશે. હવે ધ્યાન આપજો, મનન રકમ જે લાવે છે, રકમની જગ્યામાં ફર્નિચર લાવે છે મૂડી તરીકે. એટલે એક તો ફર્નિચર ધંધામાં આવ્યું, એટલે નવા પાકા સરમાં 75,000 નું ફર્નિચર બતાવવું પડશે, અને પોતાની મૂડી તરીકે લાવ્યો, એ સ્થિર મૂડીમાં જશે 75,000. ઓકે, તો 75,000 મૂડી તરીકે અને ફર્નિચર નવા પાકા સરવૈયામાં બંને દર્શાવવાનું. ચાલો, આ ફર્નિચર નવા પાકા સરવૈયામાં આવ્યું 75, અને મનનની મૂડી આ 75,000 ફર્નિચરની, હજુ અધૂરું છે. આગળ વાંધીએ, મનન 75,000 ફર્નિચર અને ચાલો મૂડી, હજુ બીજું મનન શું લાવે છે, લેણદારો પૈકી 60,000 મનનને ચૂકવવાના છે. યસ, લેણદારો પૈકી 60,000 રૂપિયા મનનને ચૂકવવાના, એટલે 60,000 રૂપિયા પણ લાવ્યો કહેવાય મનનને ચૂકવવાના, એટલે લેણદારો એટલા ઘટી જાય અને મનનમાં મૂડીમાં પ્લસ થઈ જશે, એટલે લેણદારોમાં માઇનસ થશે 60,000 અને મનનમાં પ્લસ થશે 60,000. ઓકે, ચાલો જોઈએ આ લેણદારો કેટલા છે, જોઈ લઈએ. પેલા લેણદારો છે 1:20, એમાંથી 60,000 માઇનસ થઈ જશે અને મનનની મૂડીમાં પ્લસ કરવા પડશે આપણે. 75,000 જે ફર્નિચર છે, બરાબર, એમાં 60,000 પ્લસ, અને લેણદારો 1:20 હતા એમાં 60,000 માઇનસ કર્યા, બરાબર. એટલે કુલ મનનની મૂડી થઈ મિત્રો 1,35,000. ફરીથી તમને સમજાવી દઉં, મનન મૂડી તરીકે ફર્નિચર લાવે છે, રોકડ નથી લાવતો. તો મિલકતમાં 75,000 આવ્યા અને 75,000 અહીંયા, આ ઉપરાંત લેણદારોને ચૂકવવાને 60,000 નક્કી કર્યું, એટલે એ આપણ રૂપિયા લાવશે પણ અહીંયા લેણદારોમાંથી માઇનસ થઈ જશે. રોકડા અત્યારે ચૂકવતો નથી, એટલે રોકડ ખાતામાં જાય નહીં, પણ લેણદારો ઘટી જાય 21માંથી માઇનસ 60,000, અને મનનમાં 75,000 ફર્નિચરના અને 60,000 લેણદારના, કુલ 1,35,000 મૂડી તરીકે લાવે છે ઇન શોર્ટ. ઓકે, આગળ વધીએ. ચાલો, એટલે આ મનનની વિગત આપણે પૂરી કરી. મનનનો ભવિષ્યમાં નફામાં 1/5 ભાગ રહેશે, બરાબર. હવે જૂનું પ્રમાણ આપણું કેટલું છે, 5:3, અને નવો ભાગ આપ્યો 1/5. આ ઉપરાંત જોઈ લો, મનનનું બીજું કંઈ પ્રમાણ કે નવું પ્રમાણ આપ્યું છે, નથી આપ્યું. તો જ્યારે માત્ર જૂનો ભાગ અને નવા ભાગીદારનો નવો ભાગ બે જ વસ્તુ આપે, તો આપોઆપ આ જૂનો ભાગ છે 5:3 એ પોતે ત્યાગનું પ્રમાણ બની જાય, આપણને ખ્યાલ છે. એટલે અહીંયા ત્યાગનું પ્રમાણ આપણી પાસે સીધું 5:3, ગણતરી કરવાની કોઈ જરૂર નથી. આગળ વધીએ. ચાલો, મનન પાગડી તરીકે 45,000 રૂપિયા રોકડા લાવે છે. ઓકે, હવે આ 45,000 રોકડા તો લાવે છે, પણ પેઢીનું પાગડીનું મૂલ્યાંકન 3,00,000 કરવામાં આવ્યું. તો જો ખરેખર પેઢીની પાગડી થાય છે, નવો ભાગીદાર મનનની પાઘડી કેટલી, તો આપણે કહી શકીએ મિત્રો કે પેઢીની કુલ પાઘડી 3,00,000 ગુણ્યા મનનનો ભાગ 1/5, તો મનનના ભાગની પાઘડી કેટલી, 3,00,000 ભાગ્યા 5 કરો તમે, બરાબર. 3,00,000 ભાગ્યા 5 કરશો એટલે કેલ્સીમાં તમને દેખાશે 5×6=30, 60,000. ઓકે, હવે આ 60,000 જે વધ્યા તો એમાંથી 45,000 જ રોકડા લાવે છે. ખરેખર 60,000 એને લાવવાની છે પાઘડી, 60માંથી માઇનસ 45,000 તમે કરો એટલે 45,000 રોકડા લાવ્યા.
બરાબર, તો કહી શકીએ 15,000 એ રોકડ લાવતો નથી, તો રોકડ નથી લાવતો તો મનનના મૂડી ખાતે ઉધાર થશે. ઓકે, એટલે ખરેખર આ રીતે બને રોકડ ખાતે ઉધાર 45,000 જે લાવ્યો તે, અને તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. આમ આપણો નિયમ એવો છે, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. જોઈ લઈએ ગણતરી, ચાલો ગણતરીમાં બતાવી દઉં હું તમને, આ જૂનું પ્રમાણ આવી ગયું. ચાલો, રોકડ ખાતે ઉધાર 45,000, તો રોકડ ખાતાની ઉધાર બાજુ 45,000. ઓકે, રોકડ ખાતે ઉધાર 45,000, રોકડમાં પાઘડી લાવ્યો એટલે રોકડ ખાતે ઉધાર 45,000 આવી ગયા. આપણે આમ નોંધ, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, એટલે પાઘડીના પ્રીમિયમ અહીંયા લખાય. હવે બીજે આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે ઋત્વી અને પ્રિન્સી કયા પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ. ઓકે, તો આ જે 45,000 છે એ પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે વેચ્યું ત્યાગના પ્રમાણમાં. અને ત્યાગનું પ્રમાણ એટલે કયું મિત્રો આપણું, તો આ 5:3 જે છે તે જ. બરાબર, તો 45,000 ને 5:3 માં વેચ્યું. 45,000 × 5/8 એટલે આ રકમ, 45,000 × 3/8 એટલે આ રકમ. બરાબર, આ રીતે આપણને મળી પાઘડીનું પ્રીમિયમ. હવે ધ્યાન આપજો, જે રકમ 15,000 બાકી છે, અહીંયા મેં બતાવ્યું 60,000 કુલ પાઘડી થાય, 45,000 રોકડમાં લાવ્યો તો 15,000 હજુ બાકી ને, તો 15,000ની પાઘડી એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, એટલે મનનના મૂડી ખાતે ઉધાર 15,000 તે ત્યાગ કરનાર બંને કોણ છે, ઋત્વી અને પ્રિન્સી 5:3 માં, એટલે 15,000ને 5:3 માં તમે વેચો મિત્રો, 15,000ને તમે 5:3 માં વેચો, તો આપણી આમનો દેવી થાય મનનના મૂડી ખાતે ઉધાર, મનનના મૂડી ખાતે ઉધાર તે ઋત્વી અને તે પ્રિન્સી આ બંનેના મૂડી ખાતે જમા 5:3 એટલે ચાલુ ખાતે જમા. ઓકે, તો 5:3 માં તમે વેચો 15,000 × 5/8, 15,000 × 3/8 એટલે પેલા મનનના મૂડી ખાતે ઉધાર. ચાલો, એટલે મનનના મૂડી ખાતે મીન્સ ચાલુ ખાતે, આ મનનના ચાલુ ખાતે 5:3 માં વેચશો 15,000, 9,375 અને 5,625. બરાબર, એટલે આ મનનનું ખાનું બનાવ્યું છે, મનનનું ચાલુ ખાતું બનાવ્યું છે. બરાબર, અને તે ખાસ આપણે ખ્યાલ છે, મનન આ બંને જે ભાગીદારો છે એ ભાગીદારોના મૂડી ખાતે જમા એટલે ચાલુ ખાતે જમા, તો ઋત્વીના ચાલુ ખાતે 9,375 અને પ્રિન્સીના ચાલુ ખાતે 5,625. ઇન શોર્ટ, ફરીથી તમને કહી દઉં, જે ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે તો તેના મૂડી ખાતે ઉધાર, મીન્સ અહીંયા ચાલુ ખાતે ઉધાર. ઓકે, અને તે પાઘડી જે હોય એ જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં વેચી લે, એટલે આ જૂના બે ભાગીદારો ત્યાગના પ્રમાણમાં 5:3 માં 15,000 ને 5:3 એટલે 15,000 × લખી દઉં તમને હું, 15,000 × 5/8 અને 15,000 × 3/8 કરશો એટલે આ કિંમત તમને મળી જશે. ઓકે, વેરી સિમ્પલ. ચાલો આગળ વધીએ. ચાલો, મનનની પાઘડી આવી ગઈ, નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું, પેઢીની કુલ પાઘડી આવી ગઈ, ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે ખરીદી ખાતે નોંધવાના બાકી છે, આ માલનો સમાવેશ આખા સ્ટોકમાં થઈ ગયો, ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે, બરાબર, અને ખરીદ ખાતે નોંધવાના બાકી, મીન્સ 15,000ની ખરીદી નોંધવાની બાકી છે, એટલે એક તો લેણદારોમાં પ્લસ થશે અને પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ નોંધી નથી એટલે. ચાલો, ખરીદી 15,000, પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ, અને લેણદારો જે આપણે અહીંયા કર્યા હતા 60,000 - 15,000 + તો 21 માંથી 60 બાદ કરશો એટલે 60 વધે, 60 માં 15 ઉમેરશો એટલે 75 વધશે, અને આ કુલ મળી આ લોકોની 3:45 થશે. ઓકે, આગળ વધીએ. ચાલો, આ વસ્તુ સોલ્વ. 45,000ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે. જો હવે આપણી પાસે સ્ટોક જે હોય તે, પણ 45,000ના સ્ટોકની કિંમત 36,000 છે, તો 45 માંથી 36 થાય એટલે 9,000 ઘટી ગયા. બરાબર, એટલે કુલ સ્ટોકમાં ઘટાડો 9,000 થયો. હવે સ્ટોક આપણી પાસે છે કેટલો, અહીંયા ભલે 45,000 ના 6,000 આંક્યા, પણ સ્ટોક આપણી પાસે છે કેટલો, 60,000. 60 માંથી ટોટલ 9,000 ઘટ્યા એટલે 51,000 નવા પાકા સરવૈયામાં. ઓકે, 60 માંથી 9 ઘટ્યા એટલે નવા પાકા સરવૈયામાં 51,000, અને 9,000 જે બીજા ઘટ્યા એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ચાલો, કારણ કે 45 ને 36 જ થઈ ગયા એટલે 9,000 ઘટી ગયા, તો સ્ટોક 9,000, મિલકતની કિંમત ઘટી, નુકસાન તરીકે ઉધાર, અને નવા પાકા સરવૈયામાં સ્ટોક 60 માં 51. 60,000 - 9,000 નું ઘટાડો, 45 ના 36 થઈ ગયા એટલે કુલ 9,000 નો ઘટાડો, 51,000 નવી કિંમત. આગળ ચાલો,
45,000 સ્ટોક આવી ગયું. કારીગર વળતરનો પેલે 28,000ની જવાબદારી છે ચૂકવાની. એટલે એક તો 28,000 નવા પાકા શ્રેય એમ આપણે લઈશું. ચાલો પેલા ત્યાં બતાવી દઉં 28,000 કારીગર વળતરની જવાબદારી. હવે ખરેખર આપણી પાસે કારીગર વળતર અનામત કેટલું આપ્યું છે એ જોઈ લઈએ. કામદાર વળતર અનામત 60,000. 60,000 માંથી 28,000 તો આપણે ચૂકવવાની જોગવાઈ કરી, તો 60 માંથી 28,000 એટલે 32,000 વધે. ઓકે, તો 32,000 જે વધ્યા, 60,000 માઇનસ 28,000 એટલે 32,000 જે વધ્યા, એને 5:3 માં જૂના ભાગીદારો વચ્ચે વેચી નાખવાનું. ચાલો આ કામદાર વળતર 32,000 5:3 માં. ઓકે, 20,000 અને 12,000. વેરી સિમ્પલ. આગળ કારીગર વળતર આવી ગયું. રોકાણ પણ મળવાનું બાકી, 24,000 નોંધવાનું બાકી, મળવાનું બાકી એટલે લેણું થશે, એટલે એક મિલકત લેણામાં અને પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ 24,000 આવક થશે. એટલે ખર્ચ થાય નુકસાન તો ઉધાર, આવક જેમ થાય તો ઉપજ આવક જમા, અને રોકાણનું મળવાનું બાકી વ્યાજ નવા પાકા સરવૈયામાં 24,000. વેરી સિમ્પલ. આગળ વધીએ. ચાલો હવાલા બધા સોલ્વ. હવે પાકું સરવૈયું જોઈ લઈએ. એમાં કામદાર નફાભાગ ભંડોળ દેવાદાર 30,000, લેણદારો આવી ગયા, આ આવી ગયું, આ આવી ગયું. ચાલો આ બધું આવી ગયું, માત્ર મૂડી દેવામાં 30,000 નવા પાકા સરવૈયામાં લખીશું. કામદાર નફા કારીગર નફાભાગ ભંડોળ 30,000 બરાબર સોલ્વ થઈ ગયું. ચાલો હવે મિલકત લેણા તરફ જઈએ. આપણે મિલકતમાં બેંક આવી ગઈ, દેવાદારો લખવાના છે, મકાન લખવાનું છે અને રોકાણો બરાબર. તો હવે સૌ પ્રથમ દેવાદારો 90,000 અને મકાન 4,50,000. દેવાદારો જેમ છે તેમ 90,000, મકાન 4,50,000 જેમ છે તેમ, રોકાણો 1,05,000 જેમ છે તેમ. 90,000, 4,50,000 અને 1,05,000 બરાબર. અને 90 દેવાદારો, 4,50,000 અને 1,05,000 જેમ હતું તેમ, કોઈ ફેરફાર નથી, નવું કોઈ પુનઃમૂલ્યાંકન થયું નથી. ચાલો ઇન શોર્ટ હવે આપણે કહી શકીએ કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્લોઝ કરી દઈએ. અહીંયા તો બધું પૂરું થઈ ગયું. ઓકે, તો પુનઃમૂલ્યાંકન ખાતાને ક્લોઝ કરીએ. તો ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરો. તો જમા બાજુ 24,000, ઉધાર બાજુ 15,924. ખાતું સરભર થયું ગયું મિત્રો બરાબર, નથી નફો થતો જૂનો કે નથી કોઈ નુકસાન, ખાતું સરભર. ચાલો જવા દો એટલે બાકી આવશે નહીં કોઈ. આગળ વધીએ ચાલુ ખાતામાં. તો ચાલુ ખાતામાં સૌ પ્રથમ જોવા જઈએ ઋત્વી, સરવાળો થાય છે 2,07,500. 2,07,500 કશું જ નથી ઉધારમાં બાકી બરાબર. એ જ રીતે પ્રિન્સી 2,29,500, આ બાજુ પણ કશું જ નથી 2,29,500. તો ઋત્વી અને પ્રિન્સી જેમ છેમ નીચે ઉતરશે મૂડી દેવામાં 2,07,500, 2,29,500. ચાલો 2,07,500, 2,29,500 મૂડી દેવામાં. ઓકે, હવે મનન. તો મનનમાં ઉધાર બાજુ છે 15,000, જમા બાજુ કશું જ નથી એટલે બાકી આગળ લઈ ગયા પ્રશ્નાર્થ ચિહ્ન. 15,000 સીધું નીચે ઉતરે મિલકતમાં, મિલકતમાં મનનનું ચાલુ ખાતું 15,000. આ કયા 15,000? જે 45,000 પાઘડી રોકડમાં લાવ્યા, કુલ 60,000 થતી હતી, 15,000 રોકડમાં લાવી શક્યા નહીં એટલે એના ખાતે ઉધાર બોલે છે તે ચાલુ ખાતું. આગળ ખાતું ચાલુ ખાતાની મૂડી આવી ગઈ બધી, બેંક ખાતું ક્લોઝ કરીએ. 60 ને 45, 1,05 ઘટતી રકમ જમા બાજુ મૂકીશું, 1,05. મિલકત લેણામાં 1,05,000 બેંક સીલર. ઓકે, ટોટલ ક્લોઝ કરી દઈએ બરાબર. બધાનો સરવાળો કરશો તમે, મૂડી દેવા મિલકત લેણા 9,15,000 8 માસનો દાખલો. ઓકે, વેરી સિમ્પલ. એટલે ખાસ ધ્યાન રાખજો, આ રીતના આપણે દાખલા પૂછાય છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.